બરોબર છે તમને આ 10 વેપારના પ્રશ્નો જે છે સોલ્વ કરતા આવો જોઈએ બરોબર જો પહેલો પ્રશ્ન આપણે છોકરાઓ આવો રહેલો છે C6 H12O6 આ સોલિડ છે એની પ્રક્રિયા 6 અણુ ઓક્સિજન ગેસ સાથે કરો એટલે 6 અણુ કાર્બન ડાયોક્સાઇડ ગેસ વત્તા 6 અણુ H2O લિક્વિડ બને છે તો આ પ્રક્રિયા માટે આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા U નો સંબંધ મેળવો ચલો ડેલ્ટા H મોટો છે ડેલ્ટા U મોટો છે કોણ મોટો છે ત્યાં હું બીજો પ્રશ્ન લઉં જો પાણીની એન્થાલ્પી નું મૂલ્ય 386 કિલો જૂલ હોય તો પાણીની એન્ટ્રોપી મેળવો અને ત્રીજો પ્રશ્ન છે સૌથી વધુ તટસ્થીકરણ ઉષ્મા સેવા જોવા મળશે ચાલો આવો છોકરાઓ ધ્યાન આપણે આ ત્રણ પ્રકારના પ્રશ્નો જે છે એ સમજવા છે તો પહેલો પ્રશ્ન જે છે આપણને એવું કહે છે કે ગ્લુકોઝ જે છે એ ઓક્સિજનની હાજરીમાં વિઘટન પામે એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય ને એનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય ને એટલે હંમેશા બાંધેલી નિપજ જ પડે શું મળે જેટલા કાર્બન હોય એટલા કાર્બન ડાયોક્સાઇડ અને જેટલા હાઇડ્રોજન હોય ને એના અડધા પાણી બને આ દર વખતે બાંધેલું તો અહીંયા આપણે જોવા જઈએ તો શું થશે તો કે ભાઈ આપણે પ્રક્રિયા માટે એવું શીખાતા કે ભાઈ ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ નો સંબંધ જોઈએ છે તો આપણે એનો સંબંધ માટે શું શીખેલા ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી આવું શીખા છીએ તો અહીંયા શબ્દ વાપરેલો છે ડેલ્ટા એન જી જી ફોર ગેસ ત્યારે આપણે આવું લખતા હતા કે ડેલ્ટા એન જી બરાબર વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ હવે બોલો જોઈ નિપજની અંદર વાયુરૂપ મોલ કેટલા છે આ લિક્વિડ કહેવાય આ ગેસ કહેવાય તો નિપજના મોલ કેટલા થયા 6 કેટલા થયા અરે સોરી કેટલા થયા 6 કેટલા થયા વિભવન 6 યાદ છે બધાનો કેટલા થયા 6 આ સોલિડ છે આ પાછું ગેસ છે તો પ્રક્રિયકના મોલ પણ કેટલા થયા 6 તો ટોટલ જોવા જઈએ ને તો ટોટલ ડેલ્ટા એનજી ની કિંમત મને કેટલી મળી 0 તો હવે આપણે ડેલ્ટા એનજી ની કિંમત 0 લખીએ તો શું કહેવાય ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ 0 આર ટી એનો મતલબ શું થઈ ગયો કે હવે આપણે આ સમીકરણમાં સંબંધ જોવા જઈએ તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ આમાં આપણે ત્રણ સરળ શીખાતા કાં તો બંને સરખા થાય કાં તો ડેલ્ટા એચ મોટું થાય કાં તો ડેલ્ટા યુ મોટું થાય તો એક તમને આવી મેથડનો પ્રશ્ન પૂછે કેવો પૂછે આવી મેથડ કે આના જેવા હવે બોલે ને ગમે તેટલા પ્રશ્નો હોય હવે આપણે આના જેવા પ્રશ્ન આવડવા જોઈએ ચલો જો પાણીની એન્થાલ્પી આટલી હોય એન્થાલ્પીનો મતલબ થાય ડેલ્ટા એચ 386 કિલો જૂલ એટલે કે 386000 જૂલ તો એન્ટ્રોપી કેટલી એન્ટ્રોપી એટલે શું થાય ડેલ્ટા એસ શું થાય ડેલ્ટા એસ તો મતલબ આપણે ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ નો સંબંધ જોવાનો છે તો આપણે એક સંબંધ આવો શીખાતા કે ભાઈ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા એસ પછી આપણે આ માઇનસ કરીને કહો તો હવે આ બંને વચ્ચે ત્યારે જ સંબંધ મળે જો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હોય ક્યારે સંબંધ મળે જો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હોય તો સાંભળજો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં ક્યારે આવે છે જ્યારે ડેલ્ટા જી ની કિંમત 0 થાય
तो डेल्टा h माइनस t डेल्टा s आ जीरो छे और हूं बराबर नी आ बाजू ये ले लो तो शु केवाय डेल्टा h बराबर t डेल्टा s હવે મારે આમાંથી બેબન શું ગોતવું છે ડેલ્ટા s તો ડેલ્ટા s બરાબર ડેલ્ટા h ના છેદમાં t ડેલ્ટા h આપ્યા છે તો કે આ આપ્યા છે કેટલા આપ્યા છે અને જ્યારે આપણે તાપમાનની કિંમત નો આપી હોય ત્યારે આપણે હંમેશા કેટલી લેવાની 298 તો ડેલ્ટા s બરાબર મને આટલા જૂલ મળે એન્ટ્રોપી નું મૂલ્ય મને આટલા જૂલ મળી શકે
એનું સામાન્ય નામ શું છે અને ઘરેની મમ્મી શું કે બોલાવતી હોય તો એને આઈયુપીએસસી નામ હોય જરૂરી સામાન્ય નામે હોય ને બોલના એનું સામાન્ય નામ શું છે બરાબર છે બધાને ઘરે પૂછનો કેતા હોય કોને કોટે કેતા હોય બોલી કેતા હોય બરાબર છે એ સામાન્ય નામ છે સામાન્ય નામ શું થાય બોલાવો ચાલો તો હવે આપણે જે છે એ આ હતા પ્રબળ બેઝ હવે લખશું નિર્બળ બેઝ કયા કયા છે જેને નિર્બળ બેઝ કહીએ છીએ આપણે એક એમોનિયા એક એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને એક એનિલિન જો આટલા જે છે કેવા છે નિર્બળ બેઝ છે આ બેબનનું નામ શું છે એમોનિયા અમને બોલાય એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને આને બોલાય એનિલિન અને શું બોલાય એનિલિન તો આજે મેં તમને લખાઈ બને પ્રબળ નિર્બળ એસિડ અને બેઝ તો તટસ્થીકરણની પ્રક્રિયા થાય ને એટલે ક્ષાર અને પાણી બધાય બનાવશે બધા શું કરશે બેબર ક્ષાર અને પાણી બનાવવાના જ છે પણ કયા એવા ઘટકો છે કે જેની પ્રક્રિયા તમે કરો તો પુષ્કળ પ્રમાણમાં ઊર્જા છૂટી પડે એટલે આપણે સૌથી વધુ તટસ્થીકરણ એન્થાલ્પી કોની થાય તો પ્રબળ એસિડનો મતલબ જે 100% આયનીકરણ પામે જેમાંથી H+ કેવા છૂટા પડે 100% પ્રબળ બેઝ એટલે કેવા જેમાંથી 100% OH છૂટા પડે એને પ્રબળ બેઝ કહેવાય તો પ્રબળ એસિડ અને આમાં પ્રબળ બેઝની પ્રક્રિયા કરશું કે નહીં તો સૌથી વધારે તટસ્થીકરણ ઊર્જા જોવા મળશે કેવા પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ આમની પ્રક્રિયા કરવામાં આવે એટલે હવે આમાંથી કોઈ પણ એક પ્રક્રિયા ધારી લો ચાલો કે ભાઈ આપણી પાસે પ્રબળ એસિડ કોણ છે તો કે ઉદાહરણ તરીકે આપણે HNO3 લેવું છે ફોર એક્ઝામ્પલ અને પ્રબળ બેઝ કોણ છે તો કે ભાઈ મારે KOH લેવો છે તો આમની તમે પ્રક્રિયા કરશો કે નહીં એટલે શું થાય આમનો હાઇડ્રોજન આમના OH સાથે જોડાય શું બને પાણી તો રડી પાણી કે બધું વિભર આ હાઇડ્રોજન આ OH સાથે જોડાય ને એટલે એ જોડી ભેગા થઈને શું બને H2O અને સામે હું હોય તો KNO3 આને બોલાય પોટેશિયમ નાઇટ્રેટ પણ જ્યારે 1 મોલ પાણી બને ને એટલે વાસ્તવિક પ્રક્રિયા જે છે ને આવી હોય H+ અને OH- બાકી બધા જે હોય ને પ્રેક્ષક આયન કહેવાય શું બોલાય પ્રેક્ષક આયન એમ કોઈ પણ એસિડ અને બેઝની પ્રક્રિયા હોય ને તેમાં મૂળભૂત પ્રક્રિયા ભેગું કોણ થાય H+ અને OH- ક્ષાર તો બદલાતા હોય મારી પાસે HNO3 ની બદલે HCl લીધું હોત તો છૂટું તો હાઇડ્રોજન જ પડે KOH ની બદલે NaOH લીધું હોત તો OH તો અહીંયા સોડિયમ હોય પોટેશિયમ હોય ક્લોરીન હોય કે એનો થયો બધા બદલાતા રહે એટલે પ્રેક્ષક આયન કહેવાય પણ 1 મોલ પાણી જ્યારે બને ને ત્યારે 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા છૂટી પડે એટલે 56 કિલો જૂલ એક પાણીનો અણુ એટલે 56 બે પાણીનો અણુ હોય તો 56 ગુણ્યા 2 પછી આવે બરાબર છે તો ત્રણ દાખલા તમને શીખવાડ્યા ત્રણ મેથડ તમને શીખવાડ્યો એક ડેલ્ટા જી ગોતવાનો બીજું કે જેમાં આપણે એન્થાલ્પી અને એન્ટ્રોપી વચ્ચેનો સંતુલન અવસ્થાનો સંબંધ ગોતો અને ત્રીજું તટસ્થીકરણ ઉષ્મા ત્રણ મેથડ થઈ બરાબર છે વિભાગ 7 બાકી ચાલો અહીંયા સુધી રાખીએ પુશ કરો લખતા જાઓ હવે જો બીજા નવા ત્રણ જે છે એ મેથડની જો આપણે વાત કરીએ તો આવી રીતની છે સમજો નીચેનામાંથી કયા વાયુની ઉષ્મા સૌથી વધુ હશે
એટલે કયા વાયુનું દહન કરીએ તો એ દહન કરવાથી સૌથી વધારે ઉષ્મા જે છે એ મળતી રહેતી હોય. તો એના માટે આપણે દહન પ્રક્રિયા શીખવી પડે. શું શીખવી પડે? દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયાનો મતલબ શું થયો? કોઈ પણ કાર્બનિક ઘટકનું જો આપણે દહન કરીએ તો એમાંથી હંમેશા બે જ નિપજ બને, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. પણ આ દહન કરવા માટે તમે ઓક્સિજન કેટલા વાપરશો? તમારે જેટલા ઓક્સિજનની જરૂર પડે ને એનો મતલબ દહન એટલું વધારે પ્રમાણમાં થાય. તો આપણે ઓક્સિજનને આધારે નક્કી કરશું કે કયા વાયુની દહન ઉષ્મા સૌથી વધારે છે. ચાલો, તો હવે આપણને પહેલું ભયબંધ કોણ આપ્યું છે? મિથેન. મિથેનનો મતલબ શું થાય? CH4 વત્તા ઓક્સિજન. એટલે આપણને ખબર પડી ગઈ છે કે અહીંયા નિપજ તો ફરજિયાત શું મળશે? તો કે ભાઈ નિપજ તો ફરજિયાત CO2 અને H2O જ બનશે. ચાલો, એટલે આ મિથેન થયો. સંતુલિત થોડીક વાર પછી કરું, બરાબર. હવે બીજું કોણ આપ્યું છે? ઇથેન. ઇથેન એટલે CH3 વત્તા ઓક્સિજન. આમાંથી પણ શું બનશે? CO2 વત્તા H2O. આ જે છે એને શું કહેવાય? ઇથેન. ચાલો, ત્રીજું કોણ આપ્યું છે? ઇથિન. ઇથિન એટલે CH2 ડબલ બોન્ડ CH2 વત્તા ઓક્સિજન. એટલે અહીંયા બનશે CO2 વત્તા H2O. એટલે આ કોણ થઈ ગયું? ઇથિન. હવે ઇથિલિન અથવા ઇથિલિન શબ્દ ન વાપરો હોય તો એનો સારો શબ્દ છે એસિટિલિન. એસિટિલિન. તો એસિટિલિન એટલે કોણ થાય? CH ટ્રિપલ બોન્ડ CH, બરાબર. આને એસિટિલિન કહેવાય અથવા ઇથાઇન. આની પ્રક્રિયા પણ કોની સાથે કરવાની? ઓક્સિજન સાથે કરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. રેડી? તો સમજો, હવે જો હું મિથેનનું દહન કરું તો મિથેનમાં કાર્બનની સંખ્યા કેટલી? એક. તો એનો મતલબ બને કાર્બન ડાયોક્સાઇડ કેટલા મળશે? એક. અહીંયા હાઇડ્રોજન જેટલા હોય ને એના કરતાં અડધા પાણી બને. થોડીક વાર પહેલાં આપણે વાત કરી ને કે હાઇડ્રોજન જેટલા હોય એના કરતાં કેટલા બને? અડધા પાણી બને. અહીંયા હાઇડ્રોજન કેટલા છે છોકરાઓ? ચાર. તો પાણી કેટલા બને? બે. 2H2O થાય, આવું થશે. હવે અહીંયા કુલ ઓક્સિજનની સંખ્યા ગણો તમે. અહીંયા બે, બે અહીંયા, કેટલા થયા? ચાર. તો અહીંયા મારે ઓક્સિજન કેટલા વાપરવા પડ્યા? 2 મોલ. તો દહન જે છે એ 2 મોલ ઓક્સિજનની હાજરીમાં થયો. તો જેટલો જાજો ઓક્સિજન વપરાય ને એમ એટલું એનું દહન વધારે થતું હોય. હવે એ જ રીતે અહીંયા જોઈએ, અહીંયા કાર્બન કેટલા છે? 2. તો CO2 કેટલા બનશે? 2. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 6. તો અહીંયા કેટલા બનશે? 3. હવે અહીંયા 3 ઓક્સિજન અને અહીંયા કેટલા થયા? 4. ટોટલ 7. તો 7 એટલે આને કહેવાય 7/2. એમાં ન ખબર પડે તો 3.5, બરાબર છે. કેટલા ઓક્સિજન વાપરવા પડે? 3.5 મોલ ઓક્સિજન વાપરવા પડે. અહીંયા કાર્બન કેટલા? 2. એટલે CO2 કેટલા બન્યા? 2. હાઇડ્રોજન કેટલા છે? 4. 4 હોય એટલે અહીંયા 2. તો 2 ઓક્સિજન અહીંયા અને 4 અહીંયા, કેટલા થયા? 6. 6 એટલે 3 મોલ ઓક્સિજન વાપરવા પડે. તો અહીંયા ઓક્સિજનના મોલ 3. 2 કાર્બન 2 CO2, પણ 2 જ હાઇડ્રોજન છે એટલે 1H2O. તો અહીંયા કેટલા થયા ભાઈ બન? 4 1 5. એટલે આને કહેવાય 5/2 અથવા 2.5. તો જોવો જોઈએ, સંપૂર્ણ પ્રક્રિયા આપણે જે દર્શાવી આમાં સૌથી વધારે મોલ ઓક્સિજન ક્યાં વપરાણા? ઇથેનમાં. તો ઇથેનની દહન પ્રક્રિયા જે છે એનાથી ઊર્જા જે છે એ શું છૂટી પડશે? સૌથી વધારે. એટલે આપણો આ પ્રશ્નનો જવાબ જે છે એ કોણ આવશે? ઇથેન આવવાનો છે. તો હવે તમને આની બદલે કોઈ પણ વાયુ આપ્યા હોય તો પહેલું કામ શું કરવાનું? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવી નાખવું. પછી જોવાનું કે ઓક્સિજન કેટલા વાપરશો. ઝાઝા ઓક્સિજન, ઝાઝી નિપજ. ચાલો, રેડી? ખ્યાલ આવી જશે. ઓકે,
હવે એના પછી પાંચમી મેથડ. પાંચમી મેથડમાં શું છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે. તો એન્ટ્રોપી શબ્દની વાત કરીએ તો આપણે શીખેલા છીએ કે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા કહેવાય. શું કહેવાય? અવ્યવસ્થા. હવે અવ્યવસ્થા એટલે શું થયું? તો કે અવ્યવસ્થા વધે કેમ? તો કે કદ વધે ને તેમ. કઈ રીતે વધે? કદ વધતું જાય ને એમ વધતું જાય. તો એન્ટ્રોપી વધુ શેમાં જોવા મળે? તો કે જો એન્ટ્રોપી સોલિડ હોય ને, સોલિડ એના કરતાં લિક્વિડમાં વધારે જોવા મળે, અને લિક્વિડ હોય ને એના કરતાં ગેસમાં વધારે જોવા મળે. આપણે શું ગોતવાનું છે? ક્યાં ઘટે છે? તો આ ક્રમમાં શું થાય? વધે. અને જો આપણે આની વાત કરીએ તો ભાઈ આ ક્રમ કરી નાખીએ તો શું થાય? તો એન્ટ્રોપી ઘટે. મતલબ મારે ઘટે છેમાં એ ગોતવું છે. હવે મારી પાસે બરફ છે. આપણે બરફ હોય એટલે કેવું કહેવાય છોકરાઓ? એચ ટુ ઓ સોલિડ. તમે એને ઘડીક મૂકી રાખો એટલે પીગળવા માંડે. તો બરફ પીગળીને બને શું? લિક્વિડ. તો સોલિડમાંથી લિક્વિડ બનવાની પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે કે ઘટે? આ વાંચો જો, સોલિડમાંથી લિક્વિડ બને, લિક્વિડમાંથી ગેસ બને, તો એન્ટ્રોપી કેવી થાય? વધે. તો અહીંયા હું લખી નાખું છું એન્ટ્રોપી વધે છે. વાયુનું પ્રસરણ, વાયુ જે છે એની વાત કરીએ તો આપણી પાસે એક વખત V1 પ્રકારનો ગેસ છે. તમે એને છૂટો મૂકી દો એટલે શું થશે? તો કે એમાંથી જે છે એ આમ દર્શાવશું આપણે કે વાયુ જે છે એ કયો છે? X નામનો. પણ અત્યારે એનું કદ કેટલું છે? V1 જેટલું છે. થોડીક વાર પછી મૂકશો એટલે એ જ વાયુ ફેલાતો જશે. અને કદ કેટલું કરી નાખશે? V2 જેટલું. તો અહીંયા પ્રસરણ થયું એટલે શું થયો? ફેલાણો. ફેલાય છે. તો વાયુ ફેલાય તો શું થાય? એન્ટ્રોપી વધે કે ઘટે? બોલો. હંમેશા વધે. કેવી થાય? હંમેશા વધે ને. વાયુ જે છે એ અગરબત્તી હોય તમે એક ખૂણા મૂકી દો, થોડીક વાર પછી બધી જગ્યાએ સુગંધ આવે. બરાબર છે? આ તો નાના હતા ત્યારે ઉદાહરણ શીખડાવે. હવે મોટા થયા પછી શું હોય? તમે જાજા જા ખમણ ખાઈને આવ્યા હોય તો બધાને ખબર પડી જાય ને કે તમે ખમણ ખાધા હતા. બરાબર? તો આવી રીતે જે છે એમાં એન્ટ્રોપીનો શું થાય? વધારો થાય. બરાબર? ચાલો હવે આવશે પ્રવાહીનું બાષ્પાયન. શું આવશે? પ્રવાહીનું બાષ્પાયન. બાષ્પાયન એટલે શું થાય? પાણીને ગેસ ઉપર મૂકી દો, શું થાય? પાણી ઉકળવા માંડે. વચ્ચે વચ્ચે બોલતું રહેવાનું, આમ હોકારા આપવાના. ભાઈ બંધ શું કહેવાય ને? હોકારા આપ્યા કહેવાય. એટલે મને ખબર પડે કે ના તમે બધા બેઠા હો. બરાબર? તમારા ઘરમાં ગેસ તો હોય ને? તો ગેસ ઉપર આપણે શું કરીએ? તપેલું મૂકીએ, ગેસ ચાલુ કરીએ, ફટાક કરતો, એટલે વાયુ ધીરે ધીરે શું થાય? ઉકળવા માંડે. પાણી શું થાય? ઉકળે. પાણી ઉકળીને શું બને? ગેસ. લિક્વિડમાંથી ગેસ બને તો પણ શું થાય? એન્ટ્રોપી વધે. શું થાય? વધે. ચલો ક્ષારનું સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ એટલે ખબર છે શું થાય? તમે એક થાળી લ્યો, થાળી એમાં તમારે પાણી લઈ લેવાનું. ભાઈ બંધ શું કરી નાખવાનું? પાણી. પછી એમાં જે છે એ બે મુઠ્ઠી ભરીને મીઠું નાખી દેવાનું. શું નાખી દેવાનું? બે મુઠ્ઠી ભરીને મીઠું નાખી દેવાનું. પછી આમાં ચમચીથી કરી નાખવાનું એટલે બધું મીઠું શું થાય? ઓગળી જાય. તો ક્ષાર ઓગળી ગયો બધો. હવે એ જ થાળી જે છે એને ત્રણ દી ધાબે મૂકી આવવાની. ક્યાં મૂકી આવવાની? ધાબે. એટલે ત્રણ દીમાં બધું પાણી શું થઈ ગયું હોય? ઉડી ગયું હોય. તો થાળીમાં ખાલી શું પડ્યું હોય? મીઠું એકલું. તો તમે જે ક્ષારનું દ્રાવણ લીધું હતું ને છોકરાઓ, NaCl એક્વિયસ બોલાય. શું બોલાય? એક્વિયસ. એક્વિયસ એટલે જલીય. કેવું કહેવાય? એક્વિયસ એટલે જલીય અવસ્થા. લિક્વિડ કહેવાય. પણ તમે તૈંદી અને તડકે મૂકી હતી ને એટલે હવે શું થઈ ગયું? NaCl સોલિડ થઈ ગયું. તો લિક્વિડમાંથી સોલિડ થાય, લિક્વિડમાંથી સોલિડ થાય તો એન્ટ્રોપી હવે કેવી થાય? ઘટે. એન્ટ્રોપી હવે કેવી થાય? ઘટે. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે? તો જો આપણે ક્ષારનું સ્ફટિકીકરણ કરીએ કે નહીં, લિક્વિડમાંથી સોલિડ બનાવો ને તો ઘટે.
બરાબર છે, તમે પાણી જે છે એને ટ્રેમાં ભરી દો અને પછી ફ્રીજમાં મૂકી આવો ભાઈબંધ, બરાબર છે, તો એની એન્ટ્રોપીમાં શું થાય, ઘટાડો થાય, બરાબર છે. પણ ફ્રીજમાં એમને મૂકવા નહીં જવાનું, બરાબર છે. શું કરવાનું, દૂધ લઈ લેવાનું, ખાંડ નાખી દેવાની, એકાદી ફ્લેવર નાખી દેવાની, પછી ફ્રીજમાં મૂકવા જવાનું, બરાબર. હવે ફ્રીજમાં મૂકવું છે તો ગુલ્ફી બનાવીને જ મૂકાય કે નહીં, બરાબર છે. કર્યા ભેગું કામ, હવે થોડીક વાર પછી ખાવા તો મળે ભાઈબંધ આપણને. તો હવે આ બીજા નંબરની વાત થઈ, હવે ત્રીજા નંબરની વાત. 8 ગ્રામ મિથેનનું દહન કરવું છે, કેટલા મોલ પાણી બને, કેટલા મોલ પાણી બને, કેટલા ગ્રામ બને, એ બધું ગોતીએ. ચાલો, મિથેનને ઓળખો છો તો કે હા, પ્રક્રિયા કોની ભેગું કરાવવાની, ઓક્સિજન સાથે. જવાબ શું આવશે, કાર્બન ડાયોક્સાઇડ. અને હાઇડ્રોજન કેટલા છે, 2, એટલે 2H2O. તો અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા 2 વપરાય, અહીંયા 2 વપરાય, આ રહી પ્રક્રિયા બેઠે બેઠી થઈ ગયું. તો હવે આમાં જો આવું લખશું છોકરાઓ, પેલા મોલ, તો મિથેનના મોલ કેટલા છે, 1. ઓક્સિજન કેટલા જ હોય છોકરાઓ, 2 મોલ. કાર્બન ડાયોક્સાઇડ કોને કેટલો, 1. પાણી કેટલા બને, 2. હવે આવશે વજન, હવે શું આવશે, વજન. 1 મોલ હોય ને, 1 મોલ એટલે અણુભાર જેટલું વજન થાય, કેટલું, અણુભાર. મિથેનનો અણુભાર કેટલો થાય, 12 ને 4, 16 ગ્રામ જોઈએ, કેટલું જોઈએ, 16 ગ્રામ. ત્યારે ઓક્સિજન કેટલા વપરાય, 2 મોલ. 1 ઓક્સિજન હોય ને તો 16, તો આવા 4 ઓક્સિજન થયા, 4 થયા ને, તો 64 ગ્રામ કોણ વપરાય, ઓક્સિજન. ત્યારે 1 CO2 બને, એટલે 16 × 2 = 32, 32 × 12 44 ગ્રામ કોણ બની જાય, CO2. અને 2 કોણ બને, પાણી, 18 × 2 = 36 ગ્રામ પાણી મળે. તો હવે અહીંયા જો હું 16 ગ્રામ લઉં ને મિથેન, 16 ગ્રામ, તો મને 2 મોલ શું મળે, પાણી, બરાબર. તો આની બદલે મારે ભાઈબંધ કેટલો લેવો છે, 8 ગ્રામ લેવો છે. તો અહીંયા મને કેટલા મળશે, 1 મોલ પાણી મળશે અને 18 ગ્રામ પાણી મળશે. પાણી કેટલું મળશે, 1 મોલ મળશે, 18 ગ્રામ બનશે. તો બીજા 3 નવી મેથડ શીખડાવી આવડશે, તો તમે હવે JEE માટે તૈયાર થતા જશો ધીરે ધીરે, તમને બધું આવડવા માંડે છે. ચાલો, તો ફરીથી કુશ કરશે પુશ, બધા રહેશે ખુશ. તો જો હવે આપણે એના પછીની જો વાત કરીએ, તો એના પછી જે છે એ આપણે આવી રીતે દર્શાવીએ કે ભાઈ, એક સમીકરણ આવું આપ્યું, જો સલ્ફર વત્તા 3/2 ઓક્સિજન SO3 બને છે, ત્યારે ઉષ્મા વાય કિલો જૂલ છે. SO2 વત્તા 1/2 O2 ને SO3 આમ બનાવો ને, તો એના માટે 2x kJ જેટલી ઉર્જા બને છે. એટલે ગઈકાલે આપણે જે હેઝનો નિયમ શીખાતા કે નહીં એના આધારે થયો. તો આપેલ માહિતી પરથી SO2ની સર્જન એન્થાલ્પી ગોતવાની છે, મતલબ આપણે એવી રીતે સમીકરણ બનાવવાનું છે જેનાથી આપણને SO2 બને. તો SO2 અહીંયા છે, તો આ પ્રક્રિયાને આપણે શું કરશું, ઊંધી કરશું. શું કરવી પડશે, ઉલટાવી પડશે. એટલે સમીકરણ પહેલું એમને એમ લખવાનું, જો S = 3/2 O2 ગીવ્સ SO3, એટલે આનો જવાબ કેટલો રહેશે, Y kJ. પણ આપણે સર્જન કરવું છે ને, એટલે બીજા નંબરની સમીકરણને શું કરશું, ઉલટાવશું. એટલે સમીકરણ 2ને ઉલટાવતા, એટલે આને ઉલટાઈ નાખો શું થાય, SO3 એમાંથી શું બની જાય, તો કે એમાંથી બની જાય SO2 + 1/2 O2. હવે ઉલટાવ્યું કે નહીં, એટલે આનો જવાબ શું થઈ જાય, -2x થઈ જાય. કેવો થઈ જાય, માઇનસ. તો હવે જો અહીંયા પણ SO3 છે, અહીંયા પણ SO3 છે, એટલે કેન્સલ. અહીંયા કેટલા છે, 3/2 ઓક્સિજન, અહીંયા 1/2, એટલે આને કહેવાય 1/2, આને કહેવાય 1/2. તો 1/2 માંથી 1/2 જાય તો કેટલા વધે,
તો અહીંયા જે છે એસ વત્તા ઓ ટુ ગીવ્સ એસઓ ટુ થઈ ગયું. તો અહીંયા એસઓ ટુનું સર્જન થયું. તો એસઓ ટુનું સર્જન કરવા માટે કેટલી ઉર્જા જોઈ? વાય પ્લસ માઇનસ ટુ એક્સ. એટલે આનો જવાબ શું હશે? વાય માઇનસ ટુ એક્સ જેટલો. બરાબર, કેમ કે બીજા નંબરના સમીકરણને આપણે ઊંધું કરવું પડ્યું હતું કે નહીં, એટલે જવાબ આવી ગયો. આવો હવે આ જે છે ને તમે જાતે કરજો, પણ આમાં હું તમને એક સમીકરણ ખાલી લખી દઉં કે સમીકરણ જે છે એ કેવું થશે. કોપરની પ્રક્રિયા ટુ એજી પ્લસ વન સાથે કરવામાં આવે એટલે એક કોપર પ્લસ ટુ વત્તા ટુ એજી સોલિડ બને. તો આ પ્રક્રિયામાં એન બરાબર બે લેવાના. કેટલા લેવાના? બે. બરાબર છે, બાકી જાતે ટ્રાય કરજો. જો ન ફાવે તો આવતીકાલે હું પાછો વ્યવસ્થિત સોલ્વ કરાવીશ. બરાબર, ચાલો તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.